આમોદ તાલુકાના શ્રેષ્ઠ સહકારી સંસ્થા હતી સરભાન કોઓપરેટિવ મપ એગ્રી કેડિટ સોસાયટી લિમિટેડ દ્વારા નિર્માણ પામેલ ભારત સરકારશ્રી તથા ગુજરાત સરકારના સહયોગથી SMSP યોજના અન્વયે સીડ પ્રોડક્શન એન્ડ પ્રોસેસિંગ કમ સ્ટોરેજ ગોડાઉન યુનિટ લોકાર્પણ આજરોજ સરભાન સહકારી જીમ ખાતે કૃષિ પશુપાલન ગોવર્ધન વિભાગના મંત્રી શ્રી રાઘવજી પટેલના હસ્તે યોજવામાં આવ્યો હતો. સમારંભના અધ્યક્ષ સ્થાનેથી કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલે આઝાદી પહેલા સ્થપાયેલી આ મંત્રી રાજ્યની સૌથી જૂની મંત્રી હોવાનું જણાવી મંત્રીના ડિરેક્ટરો તથા સભાસદોને શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે આ વિસ્તારની વીજળીની સમસ્યાનો ઝડપથી ઉકેલ આવે તે દિશામાં કાર્યવાહી કરશે. ખરીફ ઋતુમાં ખાતરની તકલીફ ન પડે તેવું આયોજન હાથ ધરાશે. ખેડૂતોની આવક બમણી થાય તે માટે તે દિશામાં કેન્દ્ર તથા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ હોવાનું જણાવી કૃષિ મંત્રી એ પ્રાકૃતિક ખેતીનો મહિમા વર્ણવતા પ્રધાનમંત્રીના સ્વપ્ન અનુસાર ઝેરમુક્ત ખેતી થાય તે દિશામાં સૌને સહિયારો પ્રયાસ કરવાનો હિમાયત કરી હતી. તેમણે રાજ્ય સરકાર દ્વારા અમલી ખેતીલક્ષી વિવિધ યોજનાઓની વિસ્તૃત જાણકારી આપી જેનો મહત્તમ લાભ લેવાની ઉપસ્થિતિ ખેડૂતોને અનુરોધ કર્યો હતો. મુખ્યમંત્રીએ ખૂબ જ સહજ શૈલીમાં જગતનો તાત સમૃદ્ધ બને અને કૃષિ ક્ષેત્રે વિકાસના સીમાડાઓ વ્યક્ત કરે તેવી મંગલકામના વ્યક્ત કરી હતી. આ વેળાએ નારિયેળ ગુરુ કુના પૂજ્ય DK સ્વામીએ પ્રાસંગિક ઉદ્બોધન કરી ઉપસ્થિત ખેડૂતોને શુભકામનાઓ પાઠવી હતી. પૂર્વ મંત્રી છત્રસિંહ મોરીએ ખેડૂતોના સર્વાંગી વિકાસની વાત કરી હતી. ધારાસભ્ય જયસિંહ સોલંકીએ મંત્રીને શુભેચ્છાઓ પાઠવી હતી. ખેડૂતલક્ષી યોજનાઓનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. ભરૂચ જિલ્લા ખરીદ વેચાણ સંઘના ચેરમેન દિલીપભાઈ ડાજીએ પ્રાસંગિક પ્રવચનમાં મંત્રીને શુભેચ્છા પાઠવી હતી. ઉદ્યોગપતિ ડૉક્ટર દુષ્યંતભાઈ પટેલે આઝાદી પહેલાની મંત્રીને શુભેચ્છા પાઠવવામાં ખેતીલક્ષી બાબતોની જાણકારી આપી પ્રાકૃતિક ખેતી તરફ વળવા ઉપસ્થિત સૌને અનુરોધ કર્યો હતો. પ્રારંભેથી સરભાન કોઓપરેટિવ મપ એગ્રી ક્રેડિટ સોસાયટી લિમિટેડના ચેરમેન ભરતભાઈ ડી પટેલે સ્વાગત પ્રવચન કરતા સંસ્થાની પ્રગતિનો ચિતાર રજૂ કર્યો હતો. કાર્યક્રમ બાદ SMSP યોજનાના અન્વયે સીડ પ્રોડક્શન અને પ્રોસેસિંગ કામ સ્ટોરેજ ગોડાઉનનું યુનિટનું મંત્રી દ્વારા રિબિન કાપીને લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તેમજ મંત્રી તથા મહાનુભાવો દ્વારા સીડ પ્રોડક્શન અને પ્રોસેસિંગ સ્ટોરેજ ગોડાઉન યુનિટનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.